મિત્રો, અને મિત્રોમાં બધું આવી ગયું. માં અને ત જુદો નથી પાડ, જોડવાનું કામ બધું છે. મિત્ર ક્યારે કહેવાય? એકબીજાને સપોર્ટ કરે. એટલે હું વિદ્યાર્થીઓ સાથે મિત્રતા કેળવીને પછી કામ કરું છું. એટલે બોન્ડિંગ જેને કહેવાય, એટલે સ્ટુડન્ટ અને ટીચરનું બોન્ડિંગ જયારે મજબૂત બને છે ને, ત્યારે એક સરસ મજાનું ક્રિએશન બને છે. અમે બધા, એ મારા સિનિયર, હું જુનિયર, અમે તો સિનિયરમાંથી પાસ આઉટ થયેલા છીએ. પણ છે ને, સ્કેચ કરતા જે સારું આવડે ને, એ કોઈ પણ પ્રકારનું ફોર્મ સારી રીતે એને એબ્સ્ટ્રેક્ટ સુધી લઈ જઈ શકે છે. મેં ઘણું બધું કામ કર્યું છે, દરેક મીડિયમમાં કામ કર્યું છે. પણ પહેલો બેઝ મારા ગુરુજનોએ મને આપેલો જ છે. શકરાભાઈ, નાગજીભાઈ, બધા જ ગુરુજનો હતા સારા. એની અંદર એમના, હું એમની ઘણી વાર નાગજીભાઈ મને ઇન્વાઇટ કરેલો કે નાગજીભાઈ નથી સ્વર્ગવાસ છે, પણ એમના ઘરે ગયા ત્યારે એમની સ્કેચબુકો જોઈ, નટુભાઈની પણ જોયેલી. નટુભાઈ વોટર કલરનો માસ્ટર, નટુભાઈની પાસે કલરની સેન્સ ક્રિએટ સરસ હતી. જયારે બધું જોયું ને, ત્યારે એક લર્નિંગ પ્રોસેસ મારા મગજમાં ચાલતી કે મારે પણ આવું કંઈક કરવું છે. ત્યારે છે ને, હું સતત નવા નવા મીડિયમમાં એક્સપેરિમેન્ટ કરાવ, અને મેં જે રીતે કામ કર્યું છે ને, એ રીતે આ લોકોને મેં કીધું તમે તમારી રીતે કામ કર્યા જ કરો. કામની એક પર્સ્પેક્ટિવ હોય છે, અને કામ કામને શીખવાડે. જયારે કામની જર્નીની શરૂઆત થાય છે ત્યારે એની અંદર કેટલી ડેપ્થ છે ને, એ કલાકાર જો ઓળખી જાય ને, તો સારી સ્પેસ વેલ્યુ સાથે, સારા કમ્પોઝિશન સાથે સારું પેઇન્ટિંગ કરી શકે છે. આપણે એમ કે પેઇન્ટિંગ સુંદર છે, તો એની વ્યાખ્યા શું છે? આકાર, રંગ, રૂપ, રચના, આરોહ, અવરોહ, સંતુલન, અસંતુલન, ક્ષતિ, અક્ષતિ, ધેટ ઇઝ પેઇન્ટિંગ એક્સપ્રેશન. વાહ, બીજા બોલે છે. ચિત્ર સુંદર છે, વાહ, બીજા બોલે છે. ક્યારે કલાકાર એના અંદરના ઇમોશનને એટલું સરસ રીતે ક્રિએશન સાથે ઇન્વોલ્વ થઈ જાય છે, ત્યારે એની અંદર કેટલી સુસુપ્ત શક્તિઓ પડેલી છે ને, એ જો શોધી લે ને, તો 100% એ સફળ ચિત્રકાર બને છે. પણ કામ સાથે શોધખોળ અને એનું ડિસિપ્લિન, મેનર્સ, રિસ્પેક્ટ, કામનું ડિસિપ્લિન, કામ સાથેની એક રિસ્પેક્ટ, કામ સાથેની જર્ની લોકોને મળો. એક મોટા આર્ટિસ્ટને મળો, એક નાના બાળકને મળો. ગેલેરીમાં ઘણા બધા મિત્રો આવે છે, બાયર્સ, ક્રિટિક્સ, આર્ટિસ્ટ, બધા. પણ એ ચિત્ર કઈ રીતે જોવે છે ને, એના પર ફોકસ કરો. કલર અધર નહીં કરતા. એટલે તમને હું શુભેચ્છા સાથે કહી રહ્યો છું, ગેલેરીની અહીંથી બહાર નીકળો. ફરીવાર આવવું છે કે નથી આવવું, એ તમારી વાત છે. એટલે કામની તાકાત સાથે ફરીવાર એન્ટ્રી મારો, તો બીજા લોકો કહેશે કે આ જર્ની, આ ગ્રુપ બહુ સરસ છે, એમની મિત્રતા જળવાઈ રહી છે. એટલે હું તમામ કલાકાર મિત્રોને શુભેચ્છા પાઠવું છું. ઉપસ્થિત મિત્રો અને મહાનુભાવ, અહીંયા આવીને જયારે નજર પડીને બધા ચિત્રો ઉપર, તો હું બધાને એ જોઈને અભિનંદન નહીં, મહા અભિનંદન આપી રહી છું. કારણ કે એટલા સરસ મને અહીંયા બધા પુષ્પોમાં જે કલર કોમ્બિનેશન, કલર સ્કીમ્સ છે, એના સ્ટ્રોક્સ છે, એના શેડિંગ્સ છે. આ બાજુ હનુમાનજી દેખાય છે, ત્યાં આગળ મેં કોઈનું પેઇન્ટિંગ હું ના ભૂલી ગઈ, સોરી. પણ જે રીંગણ ઉપર ડ્રોપ્સ કર્યા છે પાણીના, અદભુત, બહુ જ સુંદર કામ છે. મેં હજી તો શાંતિથી નથી જોયું, એટલે હું બહુ જ ડિટેલિંગમાં નથી કશું કહી શકતી. પણ અદભુત એટલે ખરેખર બહુ જ સરસ, એટલે કલ્પના શક્તિ અને તમારી મનની શક્તિનો અહીંયા અદભુત સમન્વય છે. અને જે અહીંયા આખે બધે ચિત્રોમાં ખીલ્યો છે, પ્રદર્શન જોયું, બધાના કામ જોયા, ખુબ સરસ છે, ખુબ સરસ મહેનત કરી છે, ખુબ ઝીણવટ ભર્યા કામ કર્યા છે, દિલથી મહેનત કરેલી છે. અને ખાસ તો વિનોદના સાનિધ્યમાં બધા કામ કરે છે. વિનોદ પણ જે વન આર્ટિસ્ટ છે ગુજરાતમાં, હાર નામ છે, એના હાથની જે બધા તૈયાર થયા છે, ખુબ સરસ મહેનત કરી છે. દરેક મિત્રોના કામ જોયા, દરેકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.